વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી મેળો ભરાયો. મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ દર્શન માટે લગાવી લાઈનો. આજરોજ તારીખ 8 માર્ચ 2024 સવારે 11:30 કલાકે મળતી માહિતી મુજબ આજે શિવરાત્રીના પાવન પર્વ ઉપર મહેસાણાના ભટનગરમાં આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો અને દર્શન માટે લાઈનો લાગી હતી. મહાદેવના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા હતા. પર્વને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, તેમજ દૂર દૂરથી પોતાના પરિવાર સાથે વડનગરના સુપ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. સાંજે પાલખી યાત્રા અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેવું મંદિરના પૂજારી દ્વારા જાણવા મળ્યું હતું. આજે શિવરાત્રી નું મહાપર્વ છે એટલે દેવાદી દેવી ના દર્શન કરવા માટે આવ્યા છે. હોળીદાસ મહેસાણા થી આવું છું, છેલ્લા 30 વર્ષ થી આવું છું. જય હાટકેશ્વર. અત્યારે સગવડ સારી મળે છે, બધી રીતે સારું છે, બહુ સારામાં સારો આનંદ થાય. જય હાટકેશ્વર. જય હાટકેશ્વર. દાદા, અમે યોગેશભાઈ શુક્લ મહેસાણા થી આવું છું અને અમારું વતન સિપોલ છે. 10 સાલ અમે હાટકેશ્વર દાદા દર્શન કરીએ છીએ અને અમારી શ્રદ્ધા ફળે છે. થેન્ક યુ. હાટકેશ્વર ઘણા વર્ષથી આવું છું, શિક્ષાર્થી. હું શાસ્ત્રી રાવલ નિરંજનભાઈ ચિમનલાલ, હાટકેશ્વર મંદિર પૂજારી શ્રી. હવે આજે શિવરાત્રીનું પર્વ છે, એમાં એવું કહેવાય છે કે દેવાદિદેવ, સર્વનો દેવ, દેવોનો દેવ જે મહાદેવજી, આજે એમનું મહાપર્વ. એમના બધા તહેવારોમાં મોટામાં મોટો તહેવાર જો કહેવાતો હોય તો એ શિવરાત્રી છે. એમાં જે હાટકેશ્વર દાદા કરા એનો એક શ્લોક છે કે આકાશે તારકેશ્વરમ પાતાલે હાટકેશ્વરમ મૃત્યુલોકે મહાકાલેશ્વરમ સર્વલિંગ નમોસ્તુતે. તો એ ત્રણે જે લિંગ આદ્ય બતાવ્યા છે એ પૈકીનું આ પૃથ્વીનું પહેલું લિંગ પૂજાયું હોય એ હાટકેશ્વર મહાદેવ છે. એમાં આજે શિવરાત્રીનું મંદિર છે તો મંદિરમાં સવારે 6 વાગ્યાથી અસ્ત્ર પ્રહારની પૂજા ચાલુ થાય છે અને એના પછી ભાવિક ભક્તો જે આવે છે, નાગર ગૃહસ્થીઓ અને બધા ભાવિક ભક્તો માટે અંદર આપણે વ્યવસ્થા કરી છે કે ટોકન લેવો, અંદર જવું, ભગવાન ઉપર જળાભિષેક કરવો, 2 પત્ર બીલી ચડાવી પ્રાર્થના કરીને પાછા આવો, જેથી બધા જે ભાવિક ભક્તો આવે છે બધાને એનો લાભ મળે. હવે સવારથી 8 વાગ્યાથી 3 વાગ્યા સુધી આ ભાવિક ભક્તોને અભિષેકનો લાવો આપીએ છીએ. પછી 4 વાગે અહીંયા ભગવાનની વર્ષોથી જે શોભાયાત્રા નીકળે છે, નીકળે છે વડનગરના જાહેર રાજમાર્ગોમાં, વાજતે ગાજતે બેન્ડ બાજા સાથે, ભજન મંડળી સાથે શોભાયાત્રા નીકળે છે. હાટકેશ્વર દાદાની બેન છે ચત્રેશ્વરી, ત્યાં ચત્રેશ્વરીમાંની પૂજા થાય છે. 75 ભગવાન હાટકેશ્વર દાદા એમની બેનને સાડીને ભેટ અર્પણ કરે છે. બેન પણ એમ ભાઈને પીતાંબર આપે છે અને પાછી લગભગ 4 વાગે નીકળે છે, સાંજે 7 વાગે પરત આવે છે. એ વખતે 7ની પૂજા આરતી થતી હોય છે, એ આરતી થાય એના પછી લગભગ શણગાર થયો હોય એ શણગાર ઉતારવા માટે લગભગ 1 કલાક જેવું નીકળે છે અને પછી 8:30 પછી રાતની પ્રહારની પૂજા ચાલુ થાય છે, જે સવારે 6 વાગ્યા સુધી પ્રહર થાય છે. અને રાત્રિ જે મહાપૂજા જે કહેવાય છે એ મહાપૂજાની 12:30 વાગે આરતી થાય છે અને એની અંદર દિવસ દરમિયાન તો ગામના બહારથી બધા જે નાગર ભક્તો આ વડનગર તાલુકાની દૂરથી લોકો બધા દર્શન આવે છે, પણ રાત્રે પણ એટલી ભીડ હોય છે. અને પાછો પર્યટન ક્ષેત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ અહીંયા 3 દિવસ સુધી રાત્રિ હોય છે. બોલો નમઃ પાર્વતી પદે હર હર, જય જય હાટકેશ, જય જય હાટકેશ, જય જય હાટકેશ.